નમસ્કાર ધોરણ બાર ચેપ્ટર નંબર પહેલું અને એમાં આજે આપણે પાંચમી રીત જે છે ભૂલ સુધારણા નોંધ અને ભૂલ સુધારણા નોંધમાં પણ તમે જોશો તો ઉપાડ પર વ્યાજ ગણવાનું જો રહી જાય તો એની ભૂલ સુધારણા મિત્રો કેવી રીતે થાય એ દાખલો આજે આપણે સમજવાનો છે જોવાનો છે તમે બધા જાણતા જશો મિત્રો કે આ ભૂલ સુધારણા નોંધમાં ત્રીજા પ્રકારની ભૂલ સુધારણા નોંધ છે પહેલા પ્રકારની આપણે ભૂલ સુધારણા જોયું એમાં તમે બધાએ જોયું હશે કે નફો જો ખોટો વેચાઈ ગયો હોય તો એની ભૂલ સુધારણા હતી એના પછીની રીત હતી મૂડી પર વ્યાજની અને મિત્રો છેલ્લી રીત છે ભૂલ સુધારણા નોંધની છેલ્લી રીત છે ઉપાડ પર વ્યાજ ગણવાનું જો રહી જાય તો એની ભૂલ સુધારણા આપણે કેવી રીતે કરી શકીએ ઘણા બધા દાખલાઓ છે આના હું તમને પ્રેક્ટિસ સ્વરૂપે પીડીએફ ફાઇલમાં મોકલવાનો છું જે તમારે ફેરબુકની અંદર મિત્રો સારી રીતે ગણી અને રાખવાના છે જે બોર્ડ એક્ઝામ માટે ખૂબ કામમાં આવશે ભૂલ સુધારણા નોંધ એમાં પણ જો ઉપાડ પરની વ્યાજ ઉપાડના વ્યાજની જ્યારે આપણે ભૂલ સુધારણા નોંધ કરતા હોય ત્યારે એની થોડીક સમજૂતી મેં તમને દાખલો વ્યવસ્થિત રીતે તમે ગણી શકો એટલે માટે મેં તમને અહીંયા સરળ સમજૂતી થોડીક આપી છે અને ત્યાર પછી એક દાખલાની મિત્રો મેં તમને રકમ આપી છે રકમ સમજવાની આપણે મિત્રો પહેલાં ટ્રાય કરીએ અને પછી દાખલો ગણવાની ટ્રાય કરીએ જેથી કરીને તમે લોકો સરસ રીતે મિત્રો એનો દાખલો ગણી શકો શું લખ્યું છે જોઈએ એક બી એ બી અને સી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તમે જોશો તો અહીંયા નફા નુકસાન કેટલું છે એ નથી કીધું પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એવો શબ્દ નથી વાપરો અહીંયા અહીંયા ખાલી માત્ર એટલું કહી દીધું કે એ બી અને સી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તો આનો મતલબ મિત્રો એવો થાય છે કે જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ મિત્રો નથી આપ્યું તો આપણે સમજી લેવાનું થાય કે આનું નફા નુકસાનનું પ્રમાણ એક જેમ એક જેમ એક હશે એટલે હું અહીંયા એક જેમ એક જેમ એક મારી સમજૂતી અને તમારી સમજૂતી ખાતર હું અહીંયા ખાલી માત્ર લખી નાખું છું ત્યાર પછી એને એવું કર્યું છે કે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પરનું વ્યાજ અનુક્રમે સત્યાવીસો બારસો અને પંદરસો ગણવાનું રહી ગયું છે જો અહીંયા સ્પષ્ટ કહી દીધું કે ઉપાડ પરનું વ્યાજ અનુક્રમે સત્યાવીસો બારસો પંદરસો ગણવાનું રહી ગયું છે મતલબ કે બાકી રહી ગયું છે તો હવે બાકી રહી જાય તો શું કરવું પડે એની ભૂલ સુધારણા નોંધ મિત્રો આપણે કરવી પડે હવે આ જ્યારે મિત્રો ભૂલ સુધારણા નોંધ કરતા હોય તો દાખલો કેવી રીતે ગણી શકાય એની થોડીક સમજૂતી મેં તમને મારી એક સરળ સમજૂતીમાં છે એ આપ્યું છે દાખલો ગણો એ પહેલા આ સરળ સમજૂતી બહુ વ્યવસ્થિત રીતે મિત્રો તમારે સમજી લેવાની થશે તો પહેલું સ્ટેપ એની અંદર શું છે એવું કીધું છે કે દરેક ઉપાડ પર વ્યાજ ગણો હવે એક સ્પષ્ટ શબ્દ હું તમને કહું અહીંયા મેં એવું લખ્યું છે ઉપાડ પર વ્યાજ ગણો અને દાખલામાં મિત્રો તમે જોશો તો ઉપાડ પરનું વ્યાજ જ અહીંયા આપી દીધું છે એટલે એનો મતલબ મિત્રો શું થાય છે ખબર છે આ દાખલા પૂરતું આપણે ઉપાડ પરનું વ્યાજ ગણવાનું નથી કારણ કે ઓલરેડી વ્યાજ અનુક્રમે આપી જ દીધું છે માની લો કે એમ કીધું હોત કે પાંચ હજાર છે સાત હજાર છે પંદર હજાર છે ઉપાડ અને એની ઉપર ઉપાડ પર વ્યાજ ગણવાનું થાય તો ઉપાડ પરના વ્યાજનું પેલા સૂત્ર મૂકી અને એનું વ્યાજ ગણવું પડત ટકાવારી પણ આપી હોત જો ના આપી હોત તો આપણે ભણી ગયા આગળ છ ટકા મુજબ લેત પણ અહીંયા ઉપાડ પરનું વ્યાજ જ છે એ મિત્રો તમને છે એ અહીંયા આપી દીધું છે એટલે આપણે પહેલું સ્ટેપ કરીએ એ પહેલાં તમારે એક આવું કોષ્ટક છે એ મિત્રો તમારે દોરી લેવાનું થશે અને એ કોષ્ટક દોર્યા પછી પહેલું કામ શું કરવાનું છે તો કે ભાઈ પહેલું કામ આ લખવાનું છે વિગત લખવાનું છે એ બી અને સી ત્રણ લખાઈ ગયા પછી સૌપ્રથમ ઉપાડ પરના વ્યાજની વાત કરી એટલે આપણે અહીંયા ઉપાડ પરનું વ્યાજ છે એ અનુક્રમે આપી દીધું એટલે આપણે સીધું મૂકી દેશું પણ લખશું શું મૂડી ખાતે મૂડી ખાતે જમા થયેલ નફો મૂડી ખાતે જમા થયેલ નફોમાં શું તો કે ભાઈ આ જમા કરવા પડશે આપણે સત્યાવીસો બારસો ને પંદરસો એટલે આપણે લખી નાખીએ અહીંયા એમાં લખશું આપણે સત્યાવીસો બી માં લખશું આપણે બારસો અને સી માં લખશું આપણે મિત્રો પંદરસો આ પેલું સ્ટેપ થઈ ગયું જો હજી એકવાર બોલું છું અહીંયા ઉપાડ જ શબ્દ આપ્યો હોય તો આપણે ઉપાડ પરના વ્યાજની ગણતરી કરી અને પછી આ શબ્દ છે અહીંયા મૂકત પણ અહીંયા આપી દીધું છે એટલે મૂકવાની જરૂરિયાત નથી પેલું સ્ટેપ મિત્રો આપણે થઈ ગયું બીજું સ્ટેપ ઉપાડના વ્યાજનો સરવાળો કરી ઉપાડના વ્યાજનો સરવાળો કરી આ ઉપાડનું વ્યાજ છે હું અહીં લખી નાખું છું એ બી અને સી એનું સત્યાવીસો બીનું બારસો અને સી નું પંદરસો ટોટલ ચોપનસો ટોટલ ચોપનસો રૂપિયા થયા હવે આ ચોપનસોનો સરવાળો કરવાનો કીધો તો એટલે મેં સરવાળો કરી નાખો અને ત્યાંથી શું કીધું સરવાળો કરી નફા નુકસાનના પ્રમાણમાં વેચો નફા નુકસાનનું પ્રમાણ તમને આપ્યું છે તો ભાઈ ના નથી આપ્યું એટલે આપણે ક્યુ લેવાનું થાય એક જેમ એક જેમ એક એટલે હું અહીં લખું છું એ કેને વેચી નાખવાના છે ચોપનસોને એટલે અહીં લખવાનું ચોપનસો ગુણ્યા એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ શું કામ આવ્યું કે એક જેમ એક જેમ એક છે તો એકના છેદમાં ત્રણ ત્રણ કારણ એક બે અને લખી શકાય એટલે એને મળશે મિત્રો અઢારસો બીને પણ મળશે અઢારસો એટલે હું આ ગણતરી તમારી સમજૂતી માટે કરું છું તમારે જો નફા નુકસાનનું પ્રમાણ જુદું હોય તો એ મુજબની તમારે મિત્રો

કેટલું કેટલું છે અઢારસો અઢારસો અને અઢારસો આ ત્રણ વસ્તુ અહીંયા કરવાની છે નફા નુકસાનમાંથી વાત હતી આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાની વેચી દીધા મેં અહીંયા લખી નાખ્યું ત્યાર પછી આપણે કંઈક તફાવત મળવાનો છે તફાવત મળશે ભૂલ સુધારણા નોંધમાં મિત્રો એવું જ હોય તફાવત મળે અને તફાવત ઉપરથી જ આપણે ભૂલ સુધારણા નોંધ મિત્રો છે એ કરવાની થતી હોય છે હવે શું તો કે ભાઈ અહીંયા કીધું છે કે વ્યાજની વહેંચણીને ઉપાડના વ્યાજમાંથી બાદ કરી આ વ્યાજની વહેંચણીને ઉપાડના વ્યાજમાંથી શું કરી દેવાની છે બાદ કરવાની છે એટલે સત્યાવીસો માંથી અઢારસો બાદ કરવાના સત્યાવીસો માંથી મિત્રો તમે અઢારસો બાદ કરો તો જવાબ મળશે નવસો પણ નવસો કેવા મળે છે તો ભાઈ પ્લસ મળે છે આ પ્લસ અને માઇનસ ખૂબ અગત્યના છે કારણ કે પ્લસ અને માઇનસ ઉપરથી આપણે મિત્રો ભૂલ સુધારણા નોંધ કરવાની થશે ત્યાર પછી જો હું હજી એકવાર બોલું સત્યાવીસો માંથી અઢારસો બારસો માંથી અઢારસો એટલે એનો મતલબ થયો કે છસો કેવા માઇનસ અને પંદરસો માંથી અઢારસો માઇનસ ત્રણસો હવે આપણે એક વાત ઓલરેડી આપણે મિત્રો કઈ રીતે કે જેટલું પ્લસ હોય એટલું સામે માઇનસ થવું જોઈએ અથવા તો માઇનસ હોય તો એની સામે એટલું પ્લસ થવું જોઈએ જો તમે અહીંયા નવસો પ્લસ થયા છે તો અહીંયા માઇનસ છસો અને માઇનસ ત્રણસો છસો ને ત્રણસો નવસો એવી રીતે બે ઇક્વલ થવું જોઈએ કારણ કે જેને જેટલો ત્યાગ થશે એની સામે એટલો ઓકે લાભ મળેલો હોવો જોઈએ હવે આપણે અહીંયા ભણ્યા છીએ કે જ્યારે માઇનસ નિશાની આવે ત્યારે એને આપણે ઉધાર કરવાનું છે અને પ્લસ નિશાની જ્યારે આવે ત્યારે આપણે એને જમા મિત્રો છે એ કરવાનું થશે એટલે અહીંયા આપણે ખૂબ અગત્યની વાત છે એ ધ્યાનમાં રાખવી પડશે અને ધ્યાનમાં લીધા પછી આપણે એને સમજી વિચારીને આખી આખી ભૂલ સુધારણા નોંધ છે એ આપણે મિત્રો કરવી પડશે હવે અહીંયા તમે જોશો તો ભૂલ સુધારણા નોંધની અંદર ભૂલ સુધારણા નોંધની અંદર નોંધર્યા જવાબ આવે છે પ્લસ આ બે જગ્યાએ જવાબ આવે છે માઇનસ તો આપણે આપણે જોયું કે જ્યારે માઇનસ જવાબ આવે ત્યારે ઉધાર કરવાનું છે અને પ્લસ જવાબ આવે ત્યારે મિત્રો આને જમા કરવાનું છે એટલે આપણે અહીંયા ભૂલ સુધારણા નોંધ જ્યારે ભણશું ત્યારે મિત્રો તમારે ભૂલ સુધારણા નોંધની અંદર તારીખ હમણાં જ આપણે વાત કરી કે માઇનસ જવાબ આવે તો એને ઉધાર કરવાના થાય એટલે એ અને બી ને ઉધાર કરશું અહીં લખશું બી ના મૂડી ખાતે ઉધાર સી ના મૂડી ખાતે ઉધાર તે એના મૂડી ખાતે અહીંયા લખશું આપણે છસ્સો ત્રણસો અને આના થાશે નવસો બાજે શું લખવી પડશે બાબત જે શું લખવી પડશે તો કે ભાઈ ઉપાડ પર વ્યાજની ગણતરી રહી ગઈ ની ભૂલ સુધારણા આવી રીતે મિત્રો તમે ઉપાડ પરના વ્યાજની ગણતરી છે એ કરી શકો છો ખૂબ સારી રીતે આ દાખલાઓ છે એ તમને સમજણ હશે એવી આશા રાખું છું નેક્સ્ટ જ્યારે આપણે ભૂલ સુધારણા નોંધ અને એમાં પણ ઉપાડ પરના ભૂલ સુધારણા નોંધની જ્યારે પણ પેપરોમાં તમને વાત કરવામાં આવે ત્યારે તમે ખૂબ સરસ સરસ રીતે આ દાખલાઓને એટેમ્પ કરજો અને આ દાખલાઓની પ્રેક્ટિસ માટેના થોડાક દાખલા હું તમને પીડીએફ સ્વરૂપે તમારા ગ્રુપમાં છે એ ફોરવર્ડ કરીશ થેન્ક યુ સો મચ